આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 13 ના કાઉન્સિલર કેતન બારોટ અવારનવાર વિવાદોમાં સપડાયેલા રહ્યા છે, ત્યારે થોડા સમય અગાઉ શહેરના દાંડી માર્ગ પર ગેરકાયદેસર પક્ષના કાર્યાલયને લઈને પણ મોટો વિવાદ સર્જાયો હતો, ત્યારબાદ માસ્ક વગર પણ જાહેર કાર્યક્રમોમાં દેખાતા પણ વિવાદ સર્જાયો હતો। આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 13 ના કાઉન્સિલર અને રોડ કમિટીના ચેરમેન કેતન બારોટ અવારનવાર વિવાદોમાં સપડાયેલા રહ્યા છે, જ્યારે વધુ એક વખત વિવાદનો વંટોળ ઉભો થયો છે। આણંદ વોર્ડ નંબર 13 ના કાઉન્સિલર અને રોડ કમિટીના ચેરમેન કેતન બારોટ દ્વારા વૈકુંઠ પાર્ક થી વિદ્યાડેરી રોડને જોડતી સિંચાઈ માટેના કેનાલને રાતોરાત પૂરી તેની પર 200 મીટરનો કાચો રસ્તો બનાવતા વિવાદ થયો છે। આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર સુધી રજૂઆત થતાં ગંભીર પડકા પડ્યા છે। વોર્ડ નંબર 13 ના કાઉન્સિલર આ વિસ્તારમાં રહેતા હોવાથી અહીંથી અવર જવર માટે તાબડતોડ 200 મીટરની કેનાલ પૂરી દઈને કાચો રસ્તો બનાવ્યો। અગાઉ પણ આ રોડ પર 13 નંબર વોર્ડના કાઉન્સિલર કેતન બારોટ દાંડી માર્ગને અડીને ગેરકાયદેસર રીતે પક્ષનું કાર્યાલય બનાવવા બાબતે પણ વિવાદમાં સપડાયા હતા। હવે તો એવું લાગી રહ્યું છે કે આ કાઉન્સિલરને અવારનવાર ન્યૂઝમાં રહેવાની આદત પડી ગઈ છે। હવે જોવું રહ્યું કે આણંદ ભાજપનું મોવડી મંડળ આ કાઉન્સિલર સામે શું પગલાં લેશે। શૈલેષ ગોસ્વામી, લાઈવ ગુજરાત ન્યૂઝ, આણંદ।